ખેડા જિલ્લાના કપડવંજ પાસે આવેલા તૈયપુરા ગામમાં નવનિર્મિત 66 કેવી સબસ્ટેશન શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે। કપડવંજ પાસે આવેલા તૈયપુરા ગામે નવનિર્મિત 66 કેવી સબસ્ટેશન અંદાજે 5 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે। તે તૈયાર થયેલું આ સબસ્ટેશન હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે, છતાં તંત્ર દ્વારા તેને કાર્યાન્વિત કરવામાં આવ્યું નથી। તો એક મોટો યથાપ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે ખેડા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ ગોપાલભાઈ શાહ તેમજ ખેડા સાંસદ દિવુસિંહ ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓને આ અંગે તેમણે રજૂઆત કરી છે ને ટૂંક સમયમાં આ 66 કેવી સબસ્ટેશન શરૂ કરવામાં આવશે તેવી હાલમાં તો હૈયાધરણ આપવામાં આવી છે। ઘણા સમયથી 5 કરોડના ખર્ચે તૈયાર થયેલ 66 સબસ્ટેશન જે છે તે હાલમાં તો ધૂળ ખાઈ રહેલું જોવા મળી રહ્યું છે। આ 66 કેવી સબસ્ટેશનમાં લાઇન જોડવા અને લીક લાઇન પણ નાખીને તૈયાર કરવામાં આવી છે, છતાં છેલ્લા 1-1.5 વર્ષથી કાર્યરત કરવામાં આવ્યું નથી। જો આ 66 કેવી સબસ્ટેશનને કાર્યરત કરવામાં આવે તો અનેક લોકોને તેનો લાભ વીજનો મળી રહે, આમ વીજ પુરવઠામાં તે કન્વર્ટ કરી શકાય અને લોકોની જોડે વીજળી પહોંચાડી શકાય અને અનેક ઉદ્યોગોને પણ આ વીજળી મળી શકે તેમ છે, ત્યારે આ ઝડપથી ચાલુ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા ઉઠવા પામી છે। હાલ કપડવંજ શહેરમાં 66 કેવી સ્ટેશન આવેલું છે જેનાથી વીજ સપ્લાય કરવામાં આવે છે, ત્યારે આ તૈયપુરાનું 66 કેવી સબસ્ટેશન કાર્યરત કરવામાં આવે તો વીજ સપ્લાય 2 ભાગમાં વહેંચાઈ જાય, જેનાથી સિસ્ટમ્સ સ્ટેબિલિટી પણ વધે અને સર્વિસની ગુણવત્તામાં પણ વધારો થાય, તેમજ વીજ ભારણ ઘટે અને આ નવનિર્મિત સબસ્ટેશન કાર્યરત થાય તો કપડવંજની એકમાત્ર 66 કેવી સબસ્ટેશનમાં આકસ્મિક સંજોગોમાં જ્યારે વીજ સપ્લાય બંધ થાય તો આ તૈયપુરા સબસ્ટેશનના વીજ સપ્લાયથી કપડવંજમાં વીજ પર પ્રવાહ કાર્યરત કરી શકાય, જેથી કરીને લોકોની મુશ્કેલીનો જે સામનો કરવો પડે છે તેનો સામનો કરવો ન પડે અને લોકોની મુશ્કેલી ઓછી થાય। આ નવનિર્મિત સબસ્ટેશન ચાલુ થાય તો નવા ઔદ્યોગિક એકમો સ્થાપી પણ શકાય અને રોજગારીમાં પણ વધારો થઈ શકે તેમ છે। અંદાજે 5 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ તૈયપુરા 66 કેવી સબસ્ટેશન તૈયાર છે, જે 1-1.5 વર્ષ પહેલાં પૂર્ણ થયું છે, ત્યારે કપડવંજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિમેશસિંહ જામ, નગરપાલિકાના ઉપપ્રમુખ મોઇન શેખ તથા અન્ય સદસ્યોએ કપડવંજ શહેર MGVCLના નાયબ કાર્યપાલક ઇજનેર RM પટેલને એક આવેદનપત્ર પણ આપ્યું હતું ગાઓ, જેમાં જણાવાયું હતું કે ગામમાં દરેક એરિયા માટે સ્ટેન્ડબાય વીજ પુરવઠાની સગવડ ઊભી કરવી અને કપડવંજ શહેરમાં જ્યાં જ્યાં ઓપન કેબલ લગાવ્યા છે ત્યાં ઇન્સ્યુલેટેડ કેબલ કરવા, જ્યારે વીજ પુરવઠો ખોરવાય ત્યારે કમ્પ્લેન સેન્ટરમાં ફોન ચાલુ રહે તે જોવા યોગ્ય કરવું જોઈએ, તેમજ ફીડર આવતી લાઇન અને નગરમાં ટ્રીમિંગ કરાવવું જેથી કરીને પવનમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને શોર્ટ સર્કિટ પણ થાય નહીં તેવી માંગ કપડવંજની જનતા ઈચ્છી રહી છે। ત્યારે કપડવંજ પાસે આવેલા તૈયપુરા ખાતે નવનિર્મિત 66 કેવી સબસ્ટેશન ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે।